આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા દરેક લોકસભા બેઠક ઉપર ક્લસ્ટર સંમેલન શરૂ થયું છે, જેના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતની બેઠકો પૈકી બારડોલી અને ભરૂચ લોકસભા બેઠકના શક્તિ કેન્દ્રના કાર્યકરોનું એક સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ખાસ કરીને કાર્યકરોને સંબોધન માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા અને સંમેલન સંબોધતા તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપવાને બદલે કોંગ્રેસ ઉપર શાબ્દિક વાકપ્રહાર કરીને મહાગઠબંધન મામલે ટીકા કરી હતી. એસા દેશ હૈ કે દુનિયા ઉસકી તાકત કા લોહા માંગ રહી હૈ. પાકિસ્તાન ને જબ ઉરી મે જાકર હમારે સૈનિકો કો માર દિયા, ઇસસે પહેલે કી સરકાર ક્યા કરતી થી, વો કહેતી થી હમ આપકી નિંદા કરતે હૈ, ફિર કહેતી થી આપકી તીવ્ર નિંદા કરતે હૈ, ફિર કહેતી થી આપકી બહોત જ્યાદા નિંદા કરતે હૈ, પર ઇસસે જ્યાદા વો કભી આગે નહીં બઢતે થે, ઉનમે હિંમત નહીં થી. લેકિન હમારે જવાનો કી હત્યા હુઈ તો મોદીજી ને કહા, મેરે દેશ મે ઘુસકર મેરે દેશ કે જવાનો કો મારોગે તો તુમ્હારે દેશ મે ઘુસકર તુમકો તહેસ નહેસ કિયે સિવા મેં છોડુંગા નહીં. ઓર સર્જિકલ સ્ટ્રાઇક કે માધ્યમ સે જિસ પ્રકાર સે મોદીજી ને પાકિસ્તાન મે જાકર બદલા લિયા ઓર વહાં પર જિતને ઉનકે સૈનિક અડ્ડે થે એક રાત મે સારે તહેસ નહેસ કર દિયે, યે તાકત ભારત મે આઈ હમારે નેતૃત્વ કે કારણ. અરે હમારે સૈનિકો મે યે તાકત તો હમેશા થી, હમારે સૈનિક તો હમેશા ચાહતે થે બદલા લે, યે તાકત તો ઉનમે થી. લેકિન દેશ મે એસા નેતા નહીં થા જો હિંમત કે સાથ કહે જા બાજો જાઓ ઓર વહાં લેકર બદલા લેકર આઓ, યે કહેને વાલા નેતા નહીં થા. વો નેતા મોદીજી કે માધ્યમ સે હમકો મિલા. આજ ચીન ને ડોકલામ મે આકર વહાં પર ભારત કે લિયે ખતરા પૈદા કરને કી કોશિશ કી, ડોકલામ મે હમારી સેના ગઈ ભારત કે બહાર, હમને ભારત કી સીમા મે નહીં રોકા, ભારત કે બહાર જાકર ઉનકો રોકા. દેશ કે ઇતિહાસ મે પહેલી બાર ભારત કી સેના ને કિસી દેશ કો અપની સીમા કે બહાર જાકર રોકા ઓર કહા એક કદમ આગે નહીં બઢને દેંગે. સુરત જિલ્લાનો માંડવી વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે બારડોલી અને ભરૂચ લોકસભા બેઠકનું આ સંમેલન યોજાયું હતું. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે બારડોલી અને ભરૂચ લોકસભા બેઠકના શક્તિ કેન્દ્રના કાર્યકરોને પક્ષના કાર્યક્રમો અંગે પ્રચાર તેજ કરવાનું જણાવ્યું હતું અને સાથે જ દેશની રાજનીતિ મામલે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી સર્જિકલ સ્ટ્રાઇક મામલે નિવેદન આપી કોંગ્રેસ પર વાકપ્રહારો કર્યા હતા. અમિત ચાવડા, નિર્માણ ન્યૂઝ, બારડોલી.